નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ આ વિડીયોમાં આપણે રાષ્ટ્રપ્રમુખ અથવા રાષ્ટ્રપતિ વિશે માહિતી મેળવવાની છે રાષ્ટ્રપ્રમુખ કે રાષ્ટ્રપતિ બંને એક જ છે ભારતમાં રાષ્ટ્રપ્રમુખ બંધારણીય વડા છે બંધારણના મુખ્ય અધિકારી એટલે રાષ્ટ્રપ્રમુખ તેથી બધી કારોબારી સત્તા બંધારણ દ્વારા રાષ્ટ્રપ્રમુખને આપવામાં આવી કારોબાર એટલે વહીવટ ચલાવો તો કારોબારીની તમામ સત્તા બંધારણ દ્વારા કોને આપવામાં આવી રાષ્ટ્રપ્રમુખને આપી દેવામાં આવી તેઓ રાષ્ટ્રના વડા તથા પ્રજાસત્તાક ભારતના પ્રથમ નાગરિક ગણાય રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રના વડા તો છે જ પણ એ રાષ્ટ્રના વડા બનતા પહેલા ભારતના પહેલા પ્રથમ નાગરિક પણ ગણવામાં આવે છે કેન્દ્ર સરકારનો બધો વહીવટ તેમના નામે ચાલે છે કેન્દ્રનો તમામ વહીવટ રાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપ્રમુખના નામે ચલાવવામાં આવે છે રાષ્ટ્રપ્રમુખ બનવા માટેની લાયકાત ભારતનો નાગરિક હોવો જોઈએ પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ લોકસભાના સભ્ય તરીકેની લાયકાત ધરાવતો હોવો જોઈએ ત્રણ લાયકાત આવશે ભારતનો નાગરિક હોવો જોઈએ પાંત્રીસ વર્ષ કે વધુ વયનો હોવો જોઈએ અને લોકસભાના સભ્ય તરીકેની લાયકાત ધરાવતો હોવો જોઈએ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય પરોક્ષ પદ્ધતિ એટલે આપણે જે પ્રતિનિધિને ચૂંટી કાઢીએ એ પ્રતિનિધિ રાષ્ટ્રપ્રમુખને ચૂંટી કાઢે તો એને પરોક્ષ પદ્ધતિ કહેવાય તો કઈ રીતે ચૂંટણી થાય સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભા રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય આમનું બનેલું મતદાર મંડળ એ લોકો મતદાન કરે એના મતદાનથી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરવામાં આવે રાષ્ટ્રપ્રમુખની મુદત પાંચ વર્ષની હોય છે પાંચ વર્ષ સુધી હોદ્દા પર રહી શકે બીજી મુદ્દત માટે ચૂંટણીમાં ઊભા રહી શકે એટલે કે પાંચ વર્ષની મુદત પૂરી થયા પછી ફરી વખત રાષ્ટ્રપ્રમુખના હોદ્દા પર ચૂંટણીમાં એ ઊભા રહી શકે રાષ્ટ્રપ્રમુખ વિશાળ સત્તાઓ ધરાવે છે રાષ્ટ્રપ્રમુખને ઘણી બધી સત્તાઓ છે તો રાષ્ટ્રપ્રમુખને કઈ કઈ સત્તાઓ છે એ જોતાં પહેલાં આટલી માહિતી ફરીથી લઈએ ભારતમાં રાષ્ટ્રપ્રમુખ બંધારણીય વડા છે બધી કારોબારી સત્તા બંધારણ દ્વારા રાષ્ટ્રપ્રમુખને આપવામાં આવી છે રાષ્ટ્રના વડા પ્રજાસત્તાક ભારતના પ્રથમ નાગરિક કેન્દ્ર સરકારનો બધો વહીવટ તેમના નામે ચાલે લાયકાત છે ભારતનો નાગરિક હોવો જોઈએ પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વય નો હોવો જોઈએ લોકસભાના સભ્ય તરીકેની લાયકાત ધરાવતો હોવો જોઈએ તેમની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય સંસદના બંને ગૃહ તેમજ રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યના બનેલા મતદાર મંડળના મતદાન દ્વારા ચૂંટણી થાય રાષ્ટ્રપ્રમુખની મુદ્દત પાંચ વર્ષની બીજી મુદત માટે ચૂંટણીમાં ઉભા રહી શકે રાષ્ટ્રપ્રમુખ વિશાળ સત્તાઓ ધરાવે રાષ્ટ્રપ્રમુખને કઈ કઈ સત્તાઓ મળે એની માહિતી આપીએ તો પહેલે આવશે કારોબારી સત્તા ધારાકીય કાયદાકીય સત્તા કટોકટી વિષયક સત્તા અને ન્યાયતંત્રની સત્તા તો રાષ્ટ્રપ્રમુખને ચાર પ્રકારની સત્તા મળે એમાં પહેલી સત્તા એટલે આવશે કારોબારી સત્તા વહીવટ ચલાવવાની સત્તાઓ તો કારોબારી સત્તા કઈ છે લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક વડાપ્રધાન તરીકે કરે લોકસભામાં જે વ્યક્તિને બહુમતી મળે એ વ્યક્તિને વડાપ્રધાન બનાવે તો વડાપ્રધાનની નિમણૂક કોણ કરે રાષ્ટ્રપ્રમુખ કરે વડાપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળની નિમણૂક અને ખાતાની વહેંચણી કરે હવે વડાપ્રધાન છે એ રાષ્ટ્રપ્રમુખને સલાહ આપે કે મને પ્રધાનમંડળની જરૂર છે તો એ પ્રધાનમંડળની નિમણૂક કરે દરેક પ્રધાનને અલગ અલગ ખાતાઓની વહેંચણી કરવામાં આવે રાષ્ટ્રપ્રમુખ સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા ભારતનું જે સંરક્ષણ દળ છે ભારતનું રક્ષણ કરવા માટેનું જે દળ બનાવ્યું એના સર્વોચ્ચ વડા અધિકારી રાષ્ટ્રપ્રમુખ તેથી બીજા દેશ સાથે યુદ્ધ જાહેર કરવા યુદ્ધ બંધ કરવા કે સંધિ કરવાની સત્તા ધરાવે રાષ્ટ્રપ્રમુખને પણ સત્તા છે કે અન્ય દેશો સાથે યુદ્ધ કરવું કે ન કરવું યુદ્ધ બંધ રાખવું સંધિ એટલે સમાધાન કરવું અને કેટલીક અગત્યની નિમણૂકો રાષ્ટ્રપ્રમુખ કરે છે તો કારોબારી વિષય કઈ કઈ સત્તાઓ મળે લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક વડાપ્રધાન તરીકે કરે વડાપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળની નિમણૂક અને ખાતાઓની વહેંચણી કરે રાષ્ટ્રપ્રમુખ સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા બીજા દેશો સાથે યુદ્ધ જાહેર કરવા યુદ્ધ બંધ કરવા કે સંધિ કરવાની સત્તા ધરાવે કેટલીક અગત્યની નિમણૂકો રાષ્ટ્રપ્રમુખ કરે બીજી આવશે ધારાકીય સત્તા ધારાકીય સત્તા એટલે કાયદાકીય સત્તા સંસદના બે ગૃહોની બેઠક બોલાવી મુલતવી રાખવી કે લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા ધરાવ સંસદના બે ગૃહ એટલે લોકસભાને રાજ્યસભાની બેઠક બોલાવી અથવા બેઠકને અમુક સમય માટે અટકાવી મુલતવી રાખવું એટલે અટકાવવું લોકસભાને બરખાસ્ત કરવી એટલે લોકસભાનું વિસર્જન કરવું તો આ બધી સત્તા રાષ્ટ્રપ્રમુખ ધરાવે છે ઉપરાંત વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અને અનુભવી બાર વ્યક્તિની નિમણૂક તેઓ કરી શકે છે રાજ્યસભામાં જે વિજ્ઞાન કલા સાહિત્ય વગેરે વ્યક્તિઓ જે છે બાર વ્યક્તિઓ એની નિમણૂક કરવાનું કામ પણ રાષ્ટ્રપ્રમુખનું છે બંને ગૃહમાંથી પસાર થયેલ ખરડો એમની મંજૂરી પછી કાયદો બને લોકસભા રાજ્યસભા બંનેમાં પસાર થયેલ ખરડો કાયદા માટેની કાચી રજૂઆત એને મંજૂર કરે એના પર સહી કરે પછી જ ખરડો કાયદો બને સંસદ સત્ર ચાલુ ન હોય તો વટુકમ બહાર પાડી શકે સંસદનું સત્ર ચાલુ નહીં હોય તો એ વખતે કોઈ નિયમ બનાવવો હોય વટુકમ બહાર પાડવો હોય તો વટુકમ બહાર પાડવાનું કામ રાષ્ટ્રપ્રમુખનું છે વાર્ષિક અંદાજપત્ર લોકસભામાં રજૂ કરવાની મંજૂરી આપે વર્ષને અંતે જે અંદાજપત્ર બને છે માર્ચ મહિનામાં એ અંદાજપત્ર લોકસભામાં રજૂ કરવાની મંજૂરી પરવાનગી આપે છે તો રાષ્ટ્રપ્રમુખને કઈ કઈ ધારાકીય સત્તાઓ મળશે સંસદના બે ગૃહની બેઠક બોલાવવી મુલતવી રાખવી કે લોકસભાને બરખાસ્ત કરવી વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અને અનુભવી બાર વ્યક્તિની નિમણૂક કરવી બંને ગૃહમાંથી પસાર થયેલ ખરડાને મંજૂરી આપી કાયદો બનાવવો સંસદનું સત્ર ચાલુ ન હોય તોય એ વોટ કમ બહાર પાડવા વાર્ષિક અંદાજપત્ર લોકસભામાં રજૂ કરવાની મંજૂરી આપી શકે ત્રીજું આવશે કટોકટી વિષયક સત્તા તો કટોકટી એટલે શું કટોકટી એટલે આપણે બજારમાં વસ્તુ ખરીદવા જઈએ ને આપણી પાસે પૂરતા પૈસા ન હોય તો એ પૈસાની કટોકટી તો રાષ્ટ્રપ્રમુખ પણ કટોકટી બાબતમાં કેટલીક સત્તા ધરાવે જો રાષ્ટ્રપ્રમુખને એમ લાગે કે યુદ્ધ બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર દળોના બળવાને કારણે ભારત કે ભારતના કોઈ પણ ભાગમાં સલામતી જોખમમાં મુકાય તો એ કટોકટી જાહેર કરે છે હવે અન્ય કોઈ દેશ આપણા દેશ પર યુદ્ધ કરે આક્રમણ કરે અથવા તો શસ્ત્ર દ્વારા આપણા પર હુમલો કરે તો ભારતનું રક્ષણ કરવા ભારતના કોઈ પણ ભાગનું રક્ષણ કરવા ભારતની સલામતીને સાચવવા રાષ્ટ્રપ્રમુખ કટોકટી જાહેર કરે એને કહેવામાં આવે રાષ્ટ્રીય કટોકટી રાજ્યપાલના અહેવાલ મુજબ પ્રધાનમંડળને બરતરફ કરી રાષ્ટ્રપ્રમુખ બંધારણીય કટોકટી જાહેર કરે રાજ્યપાલ અહેવાલ આપે કે બંધારણના નિયમ પ્રમાણે મારા રાજ્યનું સંચાલન થઈ શકે એમ નથી તો એ રાજ્યના પ્રધાનમંડળને દૂર કરે અને ત્યાં રાષ્ટ્રપ્રમુખ પોતાનું રાષ્ટ્રપતિ શાસન સ્થાપી અને બંધારણીય કટોકટી જાહેર કરે અને રાષ્ટ્રપ્રમુખ શાસન લાદે ઉપરાંત દેશમાં કોઈ આર્થિક કટોકટી નાણાકીય કટોકટી સર્જાય તો નાણાકીય કટોકટી સમયે સરકારી કર્મચારીના પગાર ભથ્થામાં ઘટાડો કરવાની સત્તા ધરાવે તો રાષ્ટ્રપ્રમુખને કટોકટી વિશે કઈ સત્તાઓ મળે જો રાષ્ટ્રપ્રમુખને લાગે યુદ્ધ બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર દળોના બળવાને કારણે ભારત કે ભારતના કોઈપણ ભાગમાં સલામતી જોખમાય તો કટોકટી જાહેર કરી શકે રાજ્યપાલના અહેવાલ મુજબ પ્રધાનમંડળને બરતરફ કરી રાષ્ટ્રપ્રમુખ બંધારણીય કટોકટી જાહેર કરે રાષ્ટ્રપ્રમુખ શાસન લાદે દેશમાં આર્થિક કટોકટી સર્જાતા નાણાકીય કટોકટી સમયે સરકારી કર્મચારીના પગાર ભથ્થા વગેરેમાં ઘટાડો કરી શકાય ચોથી એટલે છેલ્લી ન્યાયતંત્રની સત્તા રાષ્ટ્રપ્રમુખને ગુનેગારને માફ કરવાની ફોજદારી ગુનાની મુદત ઘટાડવાની એનો અમલ મુલતવી રાખવાની અથવા સજાનું સ્વરૂપ બદલવાની સત્તા છે નિયતંત્રની બાબતમાં કઈ સત્તા છે ગુનેગાર કોઈ હોય એને માફ કરી દેવો ફોજદારી ગુનો લાગ્યો હોય તો એની મુદ્દતમાં ઘટાડો કરવો કોઈ ગુનો છે એને મુલતવી રાખવો અટકાવી રાખવો અથવા સજાનું સ્વરૂપ બદલી નાખવું આ તમામ પ્રકારની સત્તા રાષ્ટ્રપ્રમુખને મળે છે જો કાયદાકીય કે જાહેર રીતનો પ્રશ્ન ઉદભવે તો સર્વોચ્ચ અદાલતનો મત મેળવી શકે છે પરંતુ તેમને બંધન કરતા હોતો નથી કાયદાની બાબતમાં કે જાહેર હિત પ્રજાનું હિત સાચવવાની બાબતમાં કોઈ પ્રશ્ન ઊભો થતો હોય તો સર્વોચ્ચ અદાલત પાસે મત મેળવે સર્વોચ્ચ અદાલત એને મત આપે પરંતુ સર્વોચ્ચ અદાલત જે મત આપે એ બંધન કરતા નથી માનવું કે ન માનવું એ રાષ્ટ્રપ્રમુખને નક્કી કરવાનું આ સત્તાઓ માત્ર નામની છે નામ માત્રની છે ખરેખર વાસ્તવમાં જે સત્તા ભોગવે એ સત્તા ભોગવે વડાપ્રધાન અને પ્રધાન મંડળ તો ખરેખર સત્તા કોણે ભોગવવાની વડાપ્રધાન અને પ્રધાન મંડળે ભોગવવાની હોય તો રાષ્ટ્રપ્રમુખને ન્યાયની બાબતમાં કંઈ કંઈ સત્તાઓ મળે રાષ્ટ્રપ્રમુખને ગુનેગારને માફ કરવાની ફોજદારી ગુનાની મુદત ઘટાડવાની કે તેનો અમલ મુલતવી રાખવાની અથવા સજાનું સ્વરૂપ બદલવાની સત્તા જો કાયદાકીય કે જાહેર રીતનો પ્રશ્ન ઉદ્ભવે તો સર્વોચ્ચ અદાલતનો મત મેળવી શકે પરંતુ તે તેને બંધન કરતા હોતો નથી આ સત્તાઓ માત્ર નામની છે વાસ્તવમાં વડાપ્રધાન પ્રધાનમંત્રી જ આ સત્તાઓ ભોગવે